આજે બુલેટિનની શરૂઆતમાં નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ છે ત્યારે રાજ્યભરના માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે. પ્રથમ નોરતે મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના કરવામાં આવી તો અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિતના મંદિરોમાં ભક્તોની લાંબી ભીડ જોવા મળી રહી છે. કતારોમાં વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે ભક્તો ઉમટી રહ્યા છે. તો આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ છે. નવ દિવસ માતાજીના આરાધ્યા શક્તિના આરાધનાનો પ્રારંભ થઈ ગયો છે. નવ દિવસ સુધી માતાજીની સ્થાપના ગઢ સ્થાપન થઈ છે અને ત્યારબાદ નવ દિવસ સુધી માના ગરબા અને ભક્તિ કરવામાં આવે છે. ત્યારે આજે પ્રથમ નોરતું છે અને આજથી જ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તો ભાઈ ભક્તો શારદીય નવરાત્રીમાં માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે. જ્યાં જ્યાં શક્તિપીઠ છે સાથે જ પાવાગઢ, ચોટીલા, અંબાજી ખાતે આવેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. માતાજીના આરાધના રાજ્યભરમાં તો દેશભરમાં નવરાત્રીનો ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અંબાજી, પાવાગઢ અને ચોટીલા સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે. માતાજીની મંગળા આરતી પણ કરવામાં આવી સાથે જ ભક્તો છે તે માના દર્શનાર્થે પહોંચ્યા છે. નવ દિવસમાં આધ્યાશક્તિની આરાધનાનો પ્રારંભ થઈ ગયો છે. રાત્રિ દરમિયાન ગરબે ઘૂમશે. વહેલી સવારથી માતાજીના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા છે. નવરાત્રિનો આજથી શરૂઆત થઈ છે અને આજથી નગરજનો છે તે નગરદેવીના દર્શન કરવા માટે તેમના દ્વારે માઈ ભક્તો પહોંચી રહ્યા છે અને એ જ ઉત્સાહ સાથે નવરાત્રિના નવ દિવસ માઈ ભક્તો માતાજીની આરાધના કરવાના છે. ત્યારે નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પણ ઘટ સ્થાપનની પૂજન વિધિ સાથે જ વિશેષ પૂજા અર્ચનાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. આજે માતાજી સ્વરૂપે બિરાજમાન થયા છે અને નગરજનોને દર્શન છે તે આપી રહેલા નજરે છે તે પડી રહ્યા છે અને ભાવિક ભક્તોમાં પણ આજના દિવસને નવરાત્રિને લઈને એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે. બેન, આજે નવરાત્રિમાં નગરદેવીના દર્શનનો લહાવો કેટલો ઉત્સાહ હોય છે ભક્તોમાં? બહુ જ ભક્તોમાં ઉત્સાહ હોય છે. અંદર વર્ષે અમે આવીએ છીએ, આસ્થા જોડાયેલી, સખત આસ્થા જોડાયેલી છે અને વર્ષોથી અમે આવીએ છીએ. નગરદેવીના નવરાત્રિની આજથી નવદુર્ગાની શરૂઆત થઈ રહી છે, કેટલો ઉત્સાહ છે ભક્તોમાં? ઝ્યાદા ઉત્સાહ હૈ, બહોત ઝ્યાદા. બહોત અચ્છા લગ રહા હૈ કે આજ માતા કી નવરાત્રી ચાલુ હો ગઈ ઓર હમ દર્શન કરને આતે નવ દિન. નવ દિન દર્શન ઓર કિતની આસ્થા જુડી હુઈ હૈ લોગો? બહોત આસ્થા જુડી હુઈ હૈ મૈયા સે. એટલે નવરાત્રિની શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને ભક્તોનો દરેક મંદિરોમાં ધસારો છે તે જોવા મળતો હોય છે. ત્યારે અમદાવાદના આ મંદિરમાં પણ એ જ પ્રકારે દર વર્ષે નવરાત્રિનો નવે નવ દિવસ ભક્તોનો અવિરત પ્રવાહ છે તે ચાલુ રહેવાનો છે. વહેલી સવારથી ભક્તોનું ધોળાપુર પણ અહીંયા ઉમટેલું નજરે પડી રહ્યું છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ માતાજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું ભદ્રકાળી માતાજીનું મંદિર કે જ્યાં વહેલી સવારથી જ માઈના દર્શન કરવા માટે ભક્તો અધીરા બન્યા છે. આ નવ દિવસમાં આધ્યાશક્તિની આરાધનાનો દિવસ, નવ દિવસ સુધી લોકો છે, ભક્તો છે, માતાજીની ભક્તિ કરે છે, ગરબા ગાય છે, દર્શનાર્થે વહેલી સવારથી જ પહોંચી રહ્યા છે ભક્તો. ત્યારે માતાજીના અલગ અલગ મંદિરો અર્વાચીન પ્રાચીન મંદિરોમાં ભક્તો ઉમટ્યા છે. વધુ તો અંબાજી મંદિરથી અમારા સંવાદદાતા હેમલ પંચાલ જોડાઈ ગયા છે. જી હેમલ, માં આધ્યાશક્તિનો ભક્તિનો આજે નવરાત્રાનો પ્રારંભ થઈ ગયો છે, પ્રથમ નોરતું છે, માં અંબાજીમાં કેવો માહોલ છે? જી હેમલ, લોચો કરે દો, લોચો દે દો. સંપર્ક નથી થઈ રહ્યો પણ આ અંબાજીના સીધા જ દ્રશ્યો, તેને લઈને જે
કતારો જોવા મળી રહી છે. અંબાજીમાં પણ માઈ ભક્તો પહોંચી ગયા છે, દર્શન કરી રહ્યા છે, લાંબી કતારો જોવા મળી રહી છે. અલગ અલગ અંબાજી પ્રથમ શક્તિપીઠ કહેવામાં આવે છે. ગુજરાતનું એક માનું શક્તિપીઠ છે કે જ્યાં અંબાજીમાં વહેલી સવારથી જ માઈ ભક્તો છે તે માના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. આ 9 દિવસ માની ભક્તિ કરવાનો અવસર હોય છે ત્યારે અલગ અલગ મંદિરો છે, અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં માઈ ભક્તો છે તે પહોંચ્યા છે. તો અંબાજીથી લક્ષ્મણ ઠાકોર અમારી સાથે અમારા સહયોગી જોડાઈ ગયા છે. જી લક્ષ્મણ, અંબાજીમાં કેવો માહોલ છે, ભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે? જી ચોક્કસથી કહી શકાય છે કે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે ત્યારે માઈ ભક્તોનું છે અંબાજી મંદિરની અંદર ગોળાપુર ઉમટ્યો હતો અને સવારથી જે ભક્તો છે તે મંગળા આરતીમાં જોડાયા હતા. આપ જોઈ શકો છો આ મંદિર મંદિરનો જે મંદિર છે મંદિરની અંદર જે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે મોટી સંખ્યામાં જે જોડાયા છે દર્શન કરવા અને સવારથી જે અંબાજી મંદિરમાં જે ભક્તિમય માહોલ મંદિર બન્યું હતું અને કહી શકાય છે કે સવારથી જે ભક્તોની મોટી મોટી જે લાઈનો લાગી હતી અને સવારથી જે ભક્તોમાં અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા અને કહી શકાય છે કે અંબાજી મંદિર છે તે રંગબેરંગી ફૂલોથી જે શણગારવામાં આવ્યું છે અને સવારથી જે ભક્તોની જે ભારે ભીડ ઉમટી હતી અને પ્રથમ નવરાત્રના દિવસે જે ભક્તો છે તે મોટી સંખ્યામાં અંબાના દર્શન કરવા આવ્યા હતા અને ત્યારે આપણે ભક્તો સાથે પણ વાત કરીશું. ક્યાંથી આવો છો આજે પ્રથમ નવરાત્રિ? બોમ્બેથી. દર નવરાત્રના પહેલા આવીએ છીએ અમે લોકો, માની શ્રદ્ધાથી અમે લોકો પહોંચી જઈએ છીએ. જે માની શ્રદ્ધાથી જે ભક્તોમાં અંબાના મંદિર સુધી પહોંચતા હોય છે અને આપણે ભક્તો સાથે વાત કરીશું. ભક્તો દૂર દૂરથીમાં ક્યાંથી આવો છો? અમે મુંબઈથી આવીએ છીએ. છેલ્લા 25 વર્ષથી દર નવરાત્રિ આવીએ છીએ અને માની શ્રદ્ધા હોય છે, દર્શન સરસ થઈ જાય છે, વ્યવસ્થા બી સારી હોય છે. અહીંયા એકદમ કોઈ તકલીફ થતી નથી, બહુ સારી વ્યવસ્થા મેનેજમેન્ટની હોય છે. જે વ્યવસ્થાને લઈને જે ભક્તો છે તે ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કહી શકાય છે કે સવારથી જે ભક્તિ જે અંબાજી મંદિર છે તે ભક્તિમય બન્યું હતું અને સવારથી જે ભક્તોની મોટી મોટી લાઈનો લાગી હતી અને સવારથી જે ભક્તો છે તે મંગળા આરતીમાં જોડાયા હતા અને જે અંબાજી મંદિર છે ત્યાં કહી શકાય છે કે સવારથી જે ભક્તોની ભારે ભીડ જોવા મળી. જોઈ શકો છો અહીંયા દર્શકો જે આ ભક્તો છે તે પ્રથમ નવરાત્રના દિવસે જે અંબાજી મંદિરની અંદર મોટી સંખ્યામાં ભક્તો જે પ્રથમ નવરાત્રના દિવસે મોટી સંખ્યામાં ભક્તો જે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા અને સવારથી જે કહી શકાય છે કે સવારથી જે મોટી મોટી લાઈનો લાગી હતી અને મોટી મોટી લાઈનોમાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા અને જે અંબાજી મંદિર છે ત્યાં જે જે અંબે બોલ મારી અંબેના નાદ સાથે જે અંબાજી મંદિર છે તે ગુંજી ઉઠ્યું હતું. જી લક્ષ્મણ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમારી સાથે અમદાવાદથી દિવ્યા લાઈ જોડાઈ ગયા છે. જી દિવ્યા, ભદ્રકાળી મંદિરના આપે દર્શન કરાવ્યા માતાજીના, હવે ત્યાં કેવો માહોલ છે, ભક્તોમાં કેવો ઉત્સાહ છે, કારણ કે 9 દિવસ આરાધના કરવાનો માઈનો દિવસ આવી ગયા છે? માઈ ભક્તોની વહેલી સવારથી દરેક શક્તિપીઠોમાં ભીડ છે તે જોવા મળી રહી છે. શારદીય નવરાત્રિનો આજથી જે શુભારંભ થયો છે, જ્યારે અમદાવાદની આ નગરદેવી જે કહેવાતા નગરદેવી ભદ્રકાળી મંદિર આજે ભક્તોથી ધોળાપુર છે તે ઉમટ્યું છે. ઘટસ્થાપનની પૂજન વિધિ છે તે ચાલુ છે. 9 દિવસ માતાજી અલગ અલગ સ્વરૂપે જે આજે દર્શન ભક્તોને આપતા હોય છે અને એ જ ઉત્સાહ ઉમળકા ભેર સાથે આજે માઈ ભક્તો છે તે વહેલી સવારથી ભક્તોનું ધોળાપુર છે તે અહીંયા ઉમટેલું નજરે પડી રહ્યું છે. મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તોનો ધસારો છે, અવિરત અહીંયા રહેતો હોય છે અને લાખોની સંખ્યામાં જનમેદની પણ અહીંયા ઉમટી પડતી હોય છે. બહાર તરફ નજર કરીએ તો માઈ ભક્તોની લાંબી કતારો જે દર્શન કરવા માટેની પણ જોવા મળે છે. થોડીક જ વારમાં મહાઆરતી પડૈયા શરૂ થવાની છે ત્યારે માઈ ભક્તોનો પણ એ જ ધસારો એ જ ઉત્સાહ સાથે અહીંયા જોવા મળશે. ત્યારે કેટલાક માઈ ભક્તો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. નવરાત્રિની આજથી શરૂઆત થઈ રહી છે, આજે આપે નગરદેવીના દર્શન કર્યા છે, નગરજનો માટે કેટલી આસ્થાનું એક પ્રતીક છે આ મંદિર? બહુત આસ્થાનું પ્રતીક છે મંદિર, બહુ હી ભવ્ય પુરાના હૈ, બહુ હી સુંદર હૈ. દર્શન કરકે બહુ હી અચ્છી પોઝિટિવિટી મહેસૂસ હોતી હૈ, બહુ હી અચ્છા લગતા હૈ. આજે માતાજી ગૌરી સ્વરૂપે બિરાજમાન છે, ભક્તોને દર્શન આપી રહ્યા છે, કેટલી એક ઝલક જોવા માટે ભક્તો આતુર હોય. સાચી વાત છે, આ તો નગર દેવી છે એટલે લોકો આના જે આસ્થા બહુ આસ્થા છે. એટલે નગર
નગરની દેવી ભદ્રકાળી અહીંયા અમદાવાદ શહેરમાં ઓળખાય છે અને એ જ નગર દેવીના ઘટસ્થાપનની પૂજન વિધિ છે તે મંદિરમાં થઈ રહી છે. બીજી તરફ અહીંયા જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે અહીંયા માઈ ભક્તોનો ધસારો એક ઝલક જોવા માટે અહીંયા પડાપડી કરતા કિડિયાળ ઉભરાયેલું ભક્તોનું છે તે અહીંયા જોવા મળી રહ્યું છે અને એ જ ઉત્સાહ ઉમંગ સાથે માઈ ભક્તો માતાજીને આજના દિવસે કમળ પણ અર્પણ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે અને તમામ જે ભક્તો છે તે નવે નવ દિવસ અહીંયા ભક્તોનો ધસારો છે તે રહેતો હોય છે અને રોજનો એક અંદાજ આંકવામાં આવે છે કે લાખોની ભીડ છે તે અહીંયા ઉમટી પડતી હોય છે અને નવે નવ દિવસ માતાજી અલગ અલગ સ્વરૂપે અહીંયા માતાજી ભક્તોને દર્શન આપતા હોય છે અને આજે માતાજી ગૌરી સ્વરૂપે બિરાજમાન થયા છે અને ભક્તોને દર્શન આપી રહ્યા છે અને નગર દેવીની ભક્તિમાં ભક્તો વહેલી સવારથી આજે લીન થયા છે. જી જી દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર, સમગ્ર માહિતી બદલ આપવા બદલ. અલગ અલગ માતાજીના દર્શન અમે કરાવી રહ્યા છીએ. પ્રાચીન અર્વાચીન મંદિરો છે કે જ્યાં માઈ ભક્તો છે કે દર્શન કરવા માટે પહોંચ્યા છે, માઈ ભક્તો ઘેલા થયા છે બાની એક ઝલક જોવા માટે, કારણ કે નવરાત્રિનો આ પ્રથમ દિવસ છે. નવ દિવસમાં આધ્યાશક્તિની આરાધના કરવાનો દિવસ છે તે પ્રારંભ થઈ ગયા છે અને માઈ ભક્તો છે માતાજીને રજવા માટે અલગ અલગ ફૂલો પુષ્પો ચડાવી રહ્યા છે, પ્રસાદ લઈને આવી રહ્યા છે. ભૈયા